ગત તારીખ 23/8/2024 રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે. દેહગામ પાસે લીમ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખાતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના 8 આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી, લાલજીભાઈ બાવુભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે, અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે, અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા. તમામ આ 8 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 409, 420, 120B હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે. હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ. આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટમાં કુલ 8 જેવા આ જ પ્રકારના ગુના નોંધાયા. ગ્રામ્યમાં છે, પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે, સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, પછી સુરત શહેરમાં પછી બીજા 2 ગુના છે, પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ 8 ગુના નો. ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે એ મોડસ ઓપરેન્ડી એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે, પોતાના જ ખેડૂત ઊભા કરે છે. આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભરી દો, તમને પછી સાટા ખાત અમે પૈસા પાછા આપી દઈશું. આ આરોપીઓને પકડવા માટેની જૂનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ UOW ની ટીમો તપાસ તજવીજ ચાલુમાં છે. એ બાબત ઉપર વધુ તપાસ તજવીજ હજુ ચાલુ.